बनासकांठानी आरटीओ कचेरीनी गंभीर बेदरकारी आवी सामे जिल्लाना 7000 वाहन चालकोने हजु नथी मळी आरसी बुक। बनासकांठा जिल्लामां ओरी अछबड़ाना केसोमां चिंताजनक हदे वधारो, तबीबोए आपी सावचेती दाखवानी सलाह। डीसानी ऑइल मिलमां सोलवंटनो जत्थो मळी आवता पुरवठा विभागनी लाल आंख, मिल कराई सील। पालनपुरमां नथी थमतो गरबानो थनगनाट, शरद पूर्णिमानी उजवणीमां जोवा मळ्यो हतो अनेरो उल्लास। हवे जोईए समाचारो विगतवार। तमे जो भारत सरकार पासे विदेश जवा पासपोर्टनी मांगणी करो तो मात्र 15 दिवसमां पासपोर्ट तमारा हाथमां छे, परंतु तमे जो नवुं वाहन खरीद्युं होय अने तेने आरसी बुक लेवी होय तो 100 दिवस सुधी पालनपुर आरटीओ कचेरीमां धक्का खावा पड़शे। जी हाँ, छेल्ला 3 मासथी पालनपुरमां आरटीओ कचेरीमां वाहनोनी आरसी बुक आपवामां काम करती खानगी एजन्सीना संचालकनी बेदरकारी अने टेक्निकल खामीना लीधे बनासकांठा जिल्लाना 7000થી વધુ વાહન ચાલકો આજે પણ આરસી બુકથી વંચિત હોવાના લીધે ફરિયાદો ઉઠવા પામી છે। છેલ્લા કેટલાક સમયથી જિલ્લા મથક ખાતે આવેલ આરટીઓ કચેરી ખાતે વાહન ચાલકો દૂર દૂરથી આરસી બુક માટે રોજે રોજ ધક્કા ખાવા પડે છે। खानगी एजेंसीना संचालके समयसर वाहनोना डेटा अपडेट न थवाना लीधे आरसी बुक आपवामां विलंब थयो होवानो पण स्वीकार कर्यो हतो। तो बीजी तरफ आरटीओ कचेरीना असिस्टंट इन्चार्ज आरटीओ वीडियो आसले मीडिया साथेनी वातचीतमां स्वीकार करता जणाव्युं हतुं के जिल्लामां 7000થી જેટલી આરસી બુક વાહન ચાલકોને બાકી હોવાની ફરિયાદને લઈને ખાનગી એજન્સીની કામની બેદરકારી બદલ 2 વખત નોટિસ પણ આપવામાં આવી છે, તેમજ આ બાબતે આરટીઓ કમિશનરને લેખિતમાં ફરિયાદ પણ કરવામાં આવી છે અને 1 માસ તમામ વાહન ચાલકોને આરસી બુક આપી દેવા ખાનગી એજન્સી સૂચના પણ આપી છે। તેમણે વધુમાં જણાવ્યું હતું કે કેટલાક વાહન ચાલકો આરટીઓ માન્ય નંબર પ્લેટ ન લગાવવાના લીધે સોફ્ટવેરમાં પોસ્ટ એડ્રેસની ખામીના લીધે પણ આરસી બુક વિલંબ થયો હોવાનો સ્વીકાર કર્યો હતો। આ જિલ્લામાં છેલ્લા 2 માસથી આરસી બુક ન મળવાની ફરિયાદો અમને મળી છે અને લોકોની વાત પણ સાચી છે, પણ એ બાબતમાં અમે પણ તપાસ કરી છે તો ઘણા વાહન ચાલકો પોતાની નંબર પ્લેટ આરટીઓ માન્ય જે નંબર પ્લેટ છે એ ન લગાવવાના કારણે સોફ્ટવેરની ખામીના કારણે આરસી બુકનું એમનું જે પોસ્ટમાં જે કવર મળવાનું છે એનું એડ્રેસ પ્રિન્ટ થઈ શકતું નથી, જેથી 7000 જેટલી આરસી બુક પેન્ડિંગ છે। આ અંગેની રજૂઆત અમે માનનીય મંત્રીશ્રી અને કમિશનર સાહેબ સુધી કરેલી છે અને આગળની મિટિંગમાં એમણે સૂચનાઓ પણ આપી છે। અમે પણ HSRPની જે સોંગ ટેકનોલોજી એજન્સી છે અને સૂચનાઓ આપી છે કે 1 જ મહિનાની અંદર જેટલી પણ આરસી બુક પેન્ડિંગ છે એનો સત્વરે નિકાલ કરે, જેમ છતાં કોઈ અરજદારને આરસી બુક ન મળે તો તેઓ પોતે આવી અને રજૂઆત પણ કરી શકે છે, અરજી પણ આપી શકે છે, એનો અમે ત્વરિત નિકાલ કરાવી દઈશું। બીજું કે ઘણા લોકોને HSRP નંબર પ્લેટ ન લાગવાના કારણે જે નથી મળી, જે વાવ થરાદ જે દૂરના તાલુકાઓ છે એના માટે આપણે સ્પેશિયલ HSRPના કેમ્પોનું પણ આયોજન કરેલું છે। વાવ થરાદ સુઈગામ માટે ખોડા ચેકપોસ્ટ, તેમજ ધાનેરા તાલુકા માટે થાવર ચેકપોસ્ટ, દાંતીવાડા પાથાવાડા માટે ગુંદરી ચેકપોસ્ટ, તેમજ અંબાજી ચેકપોસ્ટ ખાતે પણ આયોજન કરેલા છે, તો લોકો પોતાની ત્યાં જઈ અને નંબર પ્લેટ લગાવી લે, તેમ છતાં કોઈ પ્રોબ્લેમ જણાય તો અમારો સંપર્ક કરે, એનો 1 જ મહિનામાં અમે નિકાલ કરી દઈશું। 7000 જેટલી બાકી છે આરસી બુક? હા, 7000 બાકી છે, એના માટે અમે 1 મહિનાનો સમય આપ્યો છે। શનિ રવિ પણ અમે કચેરી ચાલુ રાખી છે અને નંબર પ્લેટ તેમજ આરસી બુકનો 1 જ મહિનાની અંદર નિકાલ થઈ જશે, છતાંય કોને પણ ફરિયાદ જણાય તો અમારી કચેરીના નંબર પર હેલ્પલાઇન નંબર પણ છે, એના પર પણ સંપર્ક કરી શકે છે। ખાનગી એજન્સીને 1-2 નોટિસો આપી છે, જેમ છતાં એમાં સુધારો નહીં આવે તો એજન્સી અથવા એમાં ચેન્જ પણ થઈ શકે છે। ધાનેરા તાલુકા પંચાયતના સેક્શન ઓફિસરને બાંધકામના બિલો મંજૂરી કરવા માટે લાંચની માંગણી કરી હતી। આ અંગે અરજદારે ભુજ ACBમાં ફરિયાદ નોંધાવતા સોમવારે ટીમે છટકું ગોઠવ્યું હતું, જો કે SOને ગંધ આવી જતા નાણાં વચેટિયાના હાથમાં થમાવી નાસી છૂટ્યો હતો। ABCની ટીમે વચેટિયાની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી। દાંતાના ખડોર ઉમરી ગામે પૂર સંરક્ષણ દિવાલ અને સીસી રોડનું કામ કરવામાં આવ્યું હતું, જેના બિલ મંજૂર કરવા માટે લાદુભાઈ પારધીએ તાલુકા પંચાયતમાં મૂક્યા હતા, જો કે સેક્શન ઓફિસર મહેન્દ્રસિંહ પરમારે તેમની પાસેથી ટકાવારીના રૂપિયા 17500ની લાંચની માંગણી કરી હતી।
આ અંગે લાદુભાઈએ ભુજ એસીબીમાં ફરિયાદ નોંધાવી હતી, જેના આધારે પીઆઈ વિજય ચૌધરીએ સોમવારે દાંતા તાલુકા પંચાયતમાં છટકું ગોઠવ્યું હતું. જોકે લાંચની રકમ સ્વીકાર્યા બાદ ગંધ આવતા એસઓ મહેન્દ્ર ચૌધરી, નાણાં વચેટિયા લીલાભાઈ બી પ્રજાપતિને ગણના આપી નાચી છૂટ્યા હતા. આ અંગે ફરિયાદ લાદુભાઈ પારધીએ જણાવ્યું હતું કે મહેન્દ્રભાઈ પરમારની બદલી 2 માસ અગાઉ થઈ હતી, તેમ છતાં તેમને છૂટા કરવામાં આવ્યા ન હતા. દરમિયાન એસીબીની ટ્રીપ થતાં તેઓ પોતાની કાર તાલુકા પંચાયતમાં મૂકીને ફરાર થઈ ગયા હતા, જે એસીબીએ કબજે લીધી હતી અને વોચ ગોઠવવામાં આવી હતી. અગાઉ થરા પોલીસ મથકનો હેડ કોન્સ્ટેબલ, પીલુડાના સર્કલ ઓફિસર, પાલનપુર આઈટીઆઈમાં વચેટીઓ, પાવડાસણના મહિલા તલાટી લાંચ લેતા ઝડપાયા હતા. દરમિયાન સોમવારે દાંતાના એસઓના વચેટિયાને લાંચ લેતા ઝડપાતા 3 માસમાં લાંચ્યા વ્યક્તિની સંખ્યા 5 થઈ છે. આપણી તાલુકા પંચાયતના એસઓ છે મહેન્દ્રભાઈ પરમાર, એ આપણા વિસ્તારના તાલુકા પંચાયત તરફથી જે કામો મળે છે એ કામોમાં ખૂબ પૈસા લેતા હતા, એટલે આપણા વિસ્તારના કામો હલકી ક્વોલિટીના ના બને એટલા માટે અમે વિનંતી કરી હતી કે સરપંચોએ કે ભાઈ આટલી બધી ઊંચી ટકાવારી મત લ્યો સાહેબ અને કામ અમને સારું કરવા દો. એટલે એ એમ કહેતા હતા કે તમારે બધાને જે કરવું એ કરો, પણ હું તો જે મારે જોઈએ ટકાવારી લઈશ, આવું કહેતા હતા. પછી અમે ખૂબ વિનંતી કરી પણ ના માનવાથી ના છૂટકે અમને આ પગલું ભરવું પડ્યું અને પછી અમે એલસીબીમાં અમને જવું પડ્યું અને આ સકટું ગોઠવવું પડ્યું. આ કામમાં બીજું તમને કોઈ છે અંદર બીજા અધિકારી રંગિયા ઝડપાયા? હા, રંગિયા હાથે ઝડપાયા. પણ એ ભાઈ એ એસો હતા ને એ નાહી ગયા, પાછળને બારણાથી નાહી ગયા અને એની સાથે બીજા ભાઈ આવેલા હતા લીલાભાઈ, એમને પૈસા લઈને ઘણી આપજો એમ કહીને આપ્યા હતા અને પછી એ નાહી ગયા. એમને ખબર પડી ગઈ હતી કે આ એલસીબી કોઈક છે એવી વેમ પડી હતી. અને આ તાલુકા પંચાયતના ઊંચા અધિકારીઓ કદાચ કોઈ મિલીભગત હોય એવું છે તે કંઈ અમે રજૂઆત કરતા પણ કોઈ કહેતા નહીં. અધિકારીઓ છે ને એમને છૂટા નતા કરતા, નકર બદલી તો 8મા મહિનામાં થઈ ગયેલી છે. સંડોવાયેલા હોય તો જ બદલી ના કરે કે સાહેબ, કેમ કે 4-5 કરોડ ની અહીંયા ગ્રાન્ટો ફાળવેલી હતી, હાલ એમની ટકાવારી એમની પાસે જવાની જ હતી, એટલે એ ઉપલા અધિકારીઓ પાસે જ જાય. એટલે આ હોય તો વ્યવસ્થિત આપી દે એ ગણતરીથી કે એવું કંઈ હતું, પણ એમને છૂટા નતા કરતા. બનાસકાંઠા જિલ્લાની નર્મદા નહેરમાં રિપેરિંગમાં ખાવકીના ખડકલા થયા છે. ભલુ કોન્ટ્રાક્ટર દ્વારા હલકી કક્ષાનું કામ થયા પછી રિપેરિંગમાં પણ લાપરવાહી દાખવાય છે. જોઈએ આ અહેવાલ. ખેડૂતોના આર્થિક પ્રગતિના ઉદ્દેશ માટે શરૂ થયેલી નર્મદા નહેરની કામગીરી ગુજરાતના વિકાસ માટે ઐતિહાસિક ઘટના કહી શકાય, પરંતુ સોનાની થાળીમાં લોઢાની મેઘ સમાન કેટલીક બાબતો આ યોજનાની કમજોર કડીઓને છતી કરે છે. જે કેનાલો તૂટે છે અને ખેડૂતને નુકસાન થાય છે તે માટે જવાબદાર એકે એજન્સી સામે કોઈ જ પગલાં ભરવામાં આવતા નથી. સરકારી બાબુઓનું માનીએ તો આ યોજનાથી ખેડૂતોને ખાસો એવો લાભ થયો છે. જોકે જ્યાં જ્યાં કેનાલો તૂટે છે ત્યાં ત્યાં 5 વર્ષ સુધી રિપેરિંગ કરવાની જવાબદારી કોન્ટ્રાક્ટરની છે એમ કહીને પોતાની જવાબદારીમાંથી હાથ ખંખેરી રહ્યા છે. નાયબ કાર્યપાલક ઇજનેર પદે ફરજ બજાવતા નર્મદા વિભાગના અધિકારીએ બીકી ન્યૂઝ ચેનલ સાથેની વાતચીતમાં આ યોજના અંગે માહિતી આપી હતી. રાધનપુરમાં મારું વિભાગીય કચેરી બેસે છે અને મારા વિભાગીય કચેરી હસ્તક કાંકરેજ, ભાભર, રાધનપુર, સાંતપુર એવા 4 તાલુકામાંથી મુખ્ય કેનાલમાંથી અમારી રાધનપુર બ્રાન્ચ કેનાલ નીકળે છે અને આ રાધનપુર બ્રાન્ચ કેનાલ હેઠળ 2 સબ બ્રાન્ચ નીકળે છે અને એમાંથી 27 ડિસ્ટ્રીબ્યુટિવ નીકળે છે અને એમાંથી 144 માઇનોર નીકળે છે, એટલે કુલ આશરે 60,000 હેક્ટર જમીનને પાણી આપવાની યોજના બનાવેલી છે અને આ નેટવર્કની ઈપીસી કોન્ટ્રાક્ટ હેઠળ લગભગ 236 કરોડનું કામ જીકેસી અને સદભા કંપનીને આપવામાં આવે છે. હા, ઈપીસી કોન્ટ્રાક્ટ હેક્ટર આ કોન્ટ્રાક્ટરને ONM નો 5 વર્ષનો કોન્ટ્રાક્ટ આપેલો છે, કોન્ટ્રાક્ટની જોડે જ ઇન્વોલ્વ કરેલું છે અને કોઈ પણ જગ્યાએ કોઈ નાનું મોટું ગાબડું અથવા કોઈ તૂટી ગયું અથવા કોઈ ખેડૂતનો ફરિયાદ આવે છે તો તાત્કાલિક અમે એજન્સી મારફતે રિપેરિંગ કરાવી દેવામાં છે, બને તો 24 કલાકમાં જેનું એટેન્ડ કરી અને રિપેર કરી દેવામાં આવે છે. આ તો ખેડૂતોને શું સલાહ આપવા માંગો છો, તકેદારી કેવા પ્રકારની લેવી જોઈએ?
હાલમાં આ જે કેનાલનું જેમ નેટવર્ક પૂર્ણ થતું જાય છે એમ એમ અમે કેનાલ મારફતે પાણી વેવડાવીએ છીએ, પણ ખેડૂતો દ્વારા પાણી લેવામાં બહુ સંયમ રાખવામાં આવતો નથી અને ખેડૂતો પોતાની રીતે પાણી ખેંચે છે. કોઈ જગ્યાએ અમારે ગેટ ઓપરેટર ન હોય તો ગેટ ઓપરેટર વગર પોતે જાતે જ ગેટ ઓપરેટ કરી અને પાણી લેવા પ્રયત્ન કરે છે, જેના કારણે એ લોકોનો પ્રવાહનો અંદાજ નથી હોતો અને કેનાલ તૂટી જાય છે. ખરેખર એ લોકોએ સંયમ રાખી અને વારાબંધી કરી અને જો ખેડૂતો માપથી પાણી લે તો બધા આખા વિસ્તારને પાણી મળે એવું છે અને કોઈ પણ જાતમાં કેનાલમાં તૂટફૂટ ન પણ થાય એ બી એક સારું વાત કહેવાય આપણા માટે. રાધનપુર નર્મદા નહેરના કાર્યપાલક ઇજનેરનું માનીએ તો મોટાભાગની કેનાલો ખેડૂતોની ઉતાવળના લીધે તોડતી હોય છે. તેમણે ખેડૂતોને ઉદ્દેશીને જણાવ્યું હતું કે ખેડૂતોએ કેનાલમાંથી પાણી લેવામાં ધીરજનો ઉપયોગ કરવો જોઈએ, સૌએ વારાફરતી પાણી લેવું જોઈએ. તેમણે કેટલાક સૂચનો પણ કર્યા હતા. છેલ્લા 7-8 વર્ષથી પાણી રાધનપુર બ્રાન્ચ કેનાલમાં વેડવામાં આવીએ છે અને 7-1 વર્ષ પહેલાં ખેડૂતોની બહુ ખરાબ પરિસ્થિતિ હતી અને એ લોકો ખેતી માટે એમને પાણી મળતું નહોતું અને એ લોકો મજૂરી માટે એમનું ગામ છોડી અને બહાર જતા હતા. પણ જ્યારથી પાણી વેડાયું, મને યાદ છે કે પહેલાં વર્ષે જ્યારે પાણી છોડ્યું ત્યારે એ લોકોને ડીઝલ એન્જિનની ખૂબ જ જરૂર પડી હતી. રાધનપુરમાં ડીઝલ એન્જિન મળતા નહોતા, પણ રોજ 1-3 ગાડીઓ રાજકોટથી એ લોકોને એડવાન્સ બુક કર્યા પછી ગાડીઓ આવતી અને રોજે રોજ એટલી એન્જિનો વપરાઈ જતા હતા અને ખપત થઈ જતી હતી. લગભગ એકાદ ખેડૂતને, દરેક ખેડૂતને એન્જિન, બેન્ડ, પંપ એ બધાનો ખર્ચો લગભગ 60,000 જેવો થતો હતો અને પહેલાં જ વર્ષે એમને 60,000નો વળતર મળી ગયેલ છે અને ઓન એન એવરેજ લગભગ 1.5-2 લાખનો એમને દર વર્ષે ફાયદો થયો હોય છે. અને ગયા વર્ષે બી મેં એક જાણ્યું છે, ખેડૂતે લગભગ 35 લાખના દાડમ પાક્યા છે. અને હું એક ખેડૂતના ઘરે ગયો હતો તો એને ત્યાં મેં જોયું તો એમના ઘરમાં કલર ટીવી હતું, LED લગાવેલું હતું, AC લગાવેલું હતું અને ઘરના જે અભણ બહેન હતા એમને મને કાચની કેબિનમાં અંદર ખોલી બેસાડ્યા, LED ચાલુ કરી, TVમાં ન્યૂઝ બતાવડાવ્યા, AC ચાલુ કરાવ્યું અને ચા પીડાવી. એટલે આટલી એની પ્રગતિ છે, આર્થિક રીતે આટલો ફાયદો થયેલો છે. સર, વાત કરવામાં આવે ત્યારે સરહદી વિસ્તારના ખેડૂતોની, તો ખેડૂતોનો આક્ષેપ છે કે નર્મદા કેનાલના બાંધકામની અંદર ગેરરીતિ આચરવામાં આવી હોવાના કારણે વારંવાર કેનાલમાં ગાબડા પડી રહ્યા છે અને એક જ સ્થળ ઉપર 8-10 વખત ગાબડા પડ્યા છે. ના, એ તદ્દન ખોટી વાત છે. આપણા આ વિસ્તારમાં આવું કોઈ બન્યું નથી. કોઈક જગ્યાએ એવું બન્યું હશે, પણ એમાં કેનાલનું બાંધકામ નબળું કામગીરી છે એ સાબિત થતું નથી, પણ એ ખરેખર ખોટી વસ્તુ છે. એમાં કેનાલ તૂટવાના ઘણા કારણો હોય છે, એટલે એ જે વાત છે તદ્દન ખોટી છે. તાજેતરમાં જે એક મોરવાડા ગામ નજીક 80 ફૂટનું ગાબડું બન્યું આ વિસ્તારમાં. અને સર, એક બીજી એક વાત એવી હતી કે જમીનની સંપાદનની અંદર પણ સરકાર દ્વારા થોડા ખેડૂતોને ઓછા ભાવ આપવામાં આવ્યા છે. આમાં હવે આ તો જમીન સંપાદનનો જે કાયદો છે તે મહેસૂલ વિભાગનો, ગુજરાત સરકારનો છે. અમે નર્મદા નિગમ હેઠળના હોય એટલે અમને તો જે કાયદા પ્રમાણે જે એમને નક્કી કરેલા દર હોય, ચાલુ જે જંત્રી ભાવ હોય એ જંત્રી ભાવે અમારે પેમેન્ટ કરવાનું છે, એટલે એમાં અમે કોઈ વધઘટ કરી શકતા નથી. તો વળી તૂટેલી કેનાલોનું સમારકામ કરતા કોન્ટ્રાક્ટર દોસ્તનો ટોપલો ખેડૂતો પર ઢોળીને પોતાનો લૂલો બચાવ કરી રહ્યા છે. જોકે આ કોન્ટ્રાક્ટરે કેમેરા સામે કંઈ પણ કહેવાનો ઇનકાર કર્યો હતો. બાદમાં છુપા કેમેરામાં કોન્ટ્રાક્ટરની તમામ વાતો કેદ થઈ ગઈ હતી. આ કોન્ટ્રાક્ટરે કેટલાક ખેડૂતોને દાદાગીરી કરનાર માથાભારી પણ ગણાવ્યા હતા. સરકાર તો નુકસાન નહીં કરાવતી, મૂળ ઓપરેટર નહીં, ખેડૂતો દાદાગીરી કરી ગેટ ખોલાવે. પણ ઓપરેટર તો બધા તમારા જ છે ને, મૂળ તો બધા એવું નહીં, અમારા પણ દાદાગીરી કરે તો ગેટ ઓપરેટર કરે. તમારે કેટલા વર્ષ, તમારે કેટલા વર્ષ પૂરા થાય? ખેડૂતો સરકાર અને કોન્ટ્રાક્ટર પર લાપરવાહીની પસ્તાળ પાડીને પોતાની વ્યથા જણાવી રહ્યા છે, તો બીજી તરફ સરકારી બાબુઓનું અને કામ કરનાર એજન્સીનું નિવેદન તદ્દન વિપરીત છે. ત્યારે સરકારમાં વિપક્ષની ભૂમિકા ભજવનાર સફેદ પોષ નેતાઓ પણ આ સમગ્ર કૌભાંડ મામલે કેમ ચૂપકીદી સેવે છે તે શંકા ઉપજાવે તેવી બાબત છે. દર્શક મિત્રો, સમય છે એક વિરામનો અને વિરામ બાદ જોઈશું. બનાસકાંઠા જિલ્લામાં ઓરી અછબડાના કેસોમાં ચિંતાજનક હદે વધારો, તબીબોએ આપી સાવચેતી દાખવાની સલાહ. ડીસાની ઓઇલ મિલમાં સોલવન્ટનો જથ્થો મળી આવતા પુરવઠા વિભાગની લાલ આંક, મિલ કરાઈ સીલ. અને પાલનપુરમાં નથી થમતો ગરબાનો થનગનાટ, શરદ પૂર્ણિમાની ઉજવણીમાં જોવા મળ્યો હતો અનેરો ઉલ્લાસ.
તો જોતા રહો પીકે ન્યૂઝ ચેનલ. વિશ્વાસ ઓર્થોપેડિક ટ્રોમા એન્ડ એડવાન્સ જોઈન્ટ રિપ્લેસમેન્ટ સેન્ટર, જે આપને આપે છે જીવનના દરેક તબક્કે જીવવાની સરળ રીત. જોઈન્ટ રિપ્લેસમેન્ટ બાદ આપ સાયકલિંગ, સ્વિમિંગ અને ડાન્સિંગ સરળતાથી કરી શકો છો. અકસ્માત કેસમાં તાત્કાલિક સારવાર માટેનું અદ્યતન ટ્રોમા સેન્ટર, જે આપને આપની સામાન્ય પ્રવૃત્તિમાં ઝડપથી પરત ફરવા માટે કટિબદ્ધ છે. હાઈટેક મોડ્યુલર ઓપરેશન થિયેટર સ્પેશિયલી ફોર જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જરી. આપની સેવામાં હાઈલી ક્વોલિફાઈડ એન્ડ એક્સપિરિયન્સ સર્જન ડોક્ટર પ્રવીણ ઠક્કર, ડોક્ટર અંકિત પઢિયાર, હાઈલી ક્વોલિફાઈડ એનેસ્થેટિસ, નર્સિસ અને ફિઝિયોથેરાપિસ્ટ આપને શ્રેષ્ઠ માર્ગદર્શન આપવા માટે સમર્પિત છે. સ્થળ વિશ્વાસ ઓર્થોપેડિક હોસ્પિટલ, રિલાયન્સ પેટ્રોલ પંપની સામે, હાઈવે ડીસા. ફોન નંબર 228-772-222-201, મોબાઈલ નંબર 94-294-22-201. રાજકમલ ફ્રેશ. રાજકમલ ફ્રેશમાં દરેક પ્રકારના ઇન્ડિયન તથા ઇમ્પોર્ટેડ ફ્રૂટ્સ, લોકલ તથા બહારના તમામ પ્રકારના શાકભાજી, કરિયાણું તથા ડ્રાય ફ્રૂટ્સ અને કોસ્મેટિક્સમાં તમામ પ્રકારની બેસ્ટ ક્વોલિટી વ્યાજબી ભાવે મળશે. સાથે સાથે નેચરલ જ્યુસ, થીક શેક, રાજસ્થાન આઈસ્ક્રીમ તથા સોફ્ટી આઈસ્ક્રીમ તેમજ કેમિકલ વગરનો કેરીનો રસ પણ ઉપલબ્ધ છે. રાજકમલ, રાજકમલ, રાજકમલ. રાજકમલ ફ્રેશ, પાલનપુર. રાજકમલ ફ્રેશ, ડીસા. આપના પરિવારની દીકરીના લગ્નનું બંધન બનાવશે વધુ ગાઢ. સ્પેશિયલ દુલ્હન કલેક્શન, બ્રાન્ડેડ પાર્ટીવેર, ડિઝાઇનર સાડી, જયપુરી હેવી કલેક્શન, કલકત્તી બ્યુટિક કલેક્શન. સુવર્ણ અવસરો ટાણે ખરીદી તમારી, ત્યારે ડિઝાઇનર ચણિયા ચોળીની શોભા અમારી. તો આવો અમારે આંગણે ચોઇસેબલ કલરની સાડી તથા ચણિયા ચોળીની ખરીદી માટે આપને આવકારે છે શારદા સાડી શોરૂમ, ચંદ્રલોક રોડ, ડીસા. સ્વાગત છે આપનું પ્લાસ્ટિક માર્ટમાં. ઘર વપરાશની દરેક પ્લાસ્ટિકની આઇટમોનો વિશાળ મોલ, જેમાં નાની ડોલ, દોડિયા, ડિનર સેટ, બાઉલ સેટ, પ્લેટ, ટ્રે, બરણીઓ, થર્મોસ, જગ, મોટી વોટર બેગ, પાણીની બોટલો, સાબુદાની, ટપ, બ્રશ, હેંગર, શોપકેસ, ગેસ સ્ટાર્ટર, કપડા માટે પીનો, કાચની બરણી, ગ્લાસ, બાઉલ, ચપ્પલ સ્ટેન્ડ, વાઇપર, ઇઝી મોપ, સુપડી, ઘોડિયા, પગ લૂછણિયા, હેંગર, કંપાસ, લંચ બોક્સ, પાટલા, આઈસ્ક્રીમ સેટ તેમજ જ્યુસર મળશે. સ્થળ પ્લાસ્ટિક માર્ટ, આધાર મોલ પાસે, શારદા સાડીની બાજુમાં, ચંદ્રલોક રોડ, ડીસા. વિરામ બાદ આપનું સ્વાગત છે વધુ સમાચારોમાં.
દિવાળીનો તહેવાર નજીક આવી રહ્યો છે ત્યારે સરહદી જિલ્લા એવા બનાસકાંઠા જિલ્લામાં અત્યારે નાના બાળકોમાં ઓરી અને અછબડા જેવી બીમારીઓનું પ્રમાણ વધી ગયું છે. ડેન્ગ્યુ બાદ હવે બનાસકાંઠા જિલ્લામાં નાના બાળકો માટે ઓરી અને અછબડાની બીમારીનો ખતરો વધી ગયો છે. આગામી સમયમાં દિવાળીના તહેવારો નજીક આવી રહ્યા છે ત્યારે ઓરી અને અછબડાનો આતંક બાળકો માટે તહેવારના દિવસોની મજા બગાડી શકે છે. અત્યારે ડિસાસ્ટરની વાત કરીએ તો દરરોજના અસંખ્ય બાળકો અત્યારે હોસ્પિટલમાં ઓરી અને અછબડાગ્રસ્ત અવસ્થામાં સારવાર લેતા આવી રહ્યા છે. મોટાભાગે 5 વર્ષથી નાની ઉંમરના બાળકોમાં આ રોગનું વિશેષ પ્રમાણ જોવા મળતું હોય છે અને આ બીમારીમાં નાના બાળકોના શરીર પર લાલ ચાઠા અને નાની નાની અસંખ્ય ફોલ્લીઓ થવી ઉપરાંત બાળકોને ખૂબ ગરમ તાવ પણ આવી જતો હોય છે. બાળકો માટે પીડાદાયક આ બીમારીનું અત્યારે બનાસકાંઠા જિલ્લાના ડીસા શહેરમાં પ્રમાણ ખૂબ જ વધી ગયું છે. આ વર્ષે ઓરીનું પ્રમાણ પણ ખૂબ જોવા મળે છે અને ડેન્ગ્યુ પણ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને જે વસ્તુથી આપણે બચી શકીએ તે છે ઓરીની બીમારી. બાકીની બીમારી ઓછા વધતા પ્રમાણમાં થાય જ કરતી હોય છે. ડેન્ગ્યુમાં આપણે જાણીએ છીએ કે મચ્છરનો ઉપદ્રવ ઘટાડાથી ડેન્ગ્યુ થતો નથી, પણ સાથે સાથે ઓરી એક એવી બીમારી છે જો બાળકને 9 મહિનાની ઉંમર દરમિયાન ઓરીની રસી મૂકવામાં આવે જે સરકારી હોસ્પિટલમાં ફ્રી ઓફ ચાર્જ મળે છે અને પ્રાઇવેટ હોસ્પિટલમાં પણ એનો કોઈ મોટો ચાર્જ હોતો નથી, તો ઓરીની બીમારીથી બચી શકાય છે. હવે ઓરીની બીમારીના લક્ષણમાં શરૂઆતમાં 3 થી 4 દિવસ તાવ આવતી હોય છે, ગળામાં દુખાવો હોય છે અને શરદી થતી હોય છે અને 3 કે 4 દિવસ પછી ચહેરા ઉપર અને મોઢાની અંદર લાલ દાણા જોવા મળે છે. ધીમે ધીમે આ દાણા શરીર ઉપર દેખાય છે અને બાળકને 102 ડિગ્રી 103 ડિગ્રી જેટલો તાવ આવતો હોય છે. ઓરી અને અછબડાની બીમારીને લઈ બનાસકાંઠા જેવા પછાત જિલ્લાના લોકોમાં અંધશ્રદ્ધા જોવા મળી હતી. આ બીમારીને લોકો માતાજીના નામથી પણ ઓળખીને તેની સારવાર કરાવવાનું ટાળતા હોય છે, પરંતુ તબીબોનું માનવું છે કે આવા લક્ષણો ધરાવતા બાળકોના પરિવારજનોએ આ બાબતમાં જરાય બેદરકારી દાખવી જોઈએ નહીં અને બાળકોને તાત્કાલિક તબીબી સારવાર અપાવવી જોઈએ. ઓરી વાયરસથી થતી બીમારી હોવાથી તેની ખાસ કોઈ સ્પેશિયલ દવા નથી. રસી મુકાવી હોય તો આ બીમારીથી બચી શકાય છે, પણ તેમ છતાં પણ જ્યારે પણ આ બીમારી નીકળે તો આ બીમારીમાં ગળામાં અને આંખમાં ખૂબ જ નુકસાન થતું હોવાથી ડૉક્ટર પાસે સારવાર લેવી જોઈએ. એવી માન્યતા હોય છે કે ઓરીની બીમારીમાં બાળકને ખોરાક નહીં આપવો જોઈએ, બાળકને નવરાવવું નહીં જોઈએ, પણ એના કારણે બાળકની બીમારીમાં વધારો થતો હોય છે અને ઓરીના કારણે મિઝલ્સના ન્યુમોનિયા થતા હોય છે જે ખૂબ જ ભયંકર બીમારી હોય છે. તો આવો આપણે રસી મુકાવીએ અને બાળકને આ પ્રકારની બીમારીથી બચાવીએ. સામાન્ય રીતે આ બીમારી શિયાળાની ઋતુના વિદાય સમય આવતી હોય છે, પરંતુ આ વખતે શિયાળાના આગમન પહેલા જ આ બીમારીનું પ્રમાણ ચિંતાજનક હદે વધી ગયું છે ત્યારે બનાસકાંઠા જિલ્લાનું આરોગ્ય વિભાગ પણ આ બાબતે ગંભીર બનીને મેડિકલ ચેકઅપ શરૂ કરાવે તો આ ચેપી બીમારીના સંક્રમણને અટકાવી શકાય તેમ છે. ધાનેરા ભારતીય જનતા પાર્ટીના શહેર કારોબારીની બેઠક ગતરોજ એક ખાનગી હોટલ ખાતે યોજાઈ હતી. જિલ્લા મહામંત્રી અને ઝોન પ્રભારી ભારતસિંહ વટેસરિયાના અધ્યક્ષસ્થાને બેઠક બોલાવવામાં આવી હતી, જેમાં બનાસકાંઠા જિલ્લાના ઉપપ્રમુખ વસંતભાઈ પુરોહિત, પ્રભારી નિર્મલપુરી, નગરપાલિકા પ્રમુખ આશાબેન પટેલ, શહેર પ્રમુખ કાંતિભાઈ ત્રિવેદી, મહામંત્રી જબરસિંહ રાજપૂત સહિત ભાજપના કાર્યકર્તા હાજર રહ્યા હતા. ઉરી આતંકી હુમલામાં શહીદ થયેલા જવાનને શ્રદ્ધાંજલિ પાઠવી સર્જિકલ સ્ટ્રાઇક થકી ભારતીય સેના અને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને અભિનંદન પાઠવ્યા હતા અને આગામી 2017ની રણનીતિ નક્કી કરી કાર્યકર્તાને કામે લગાવવા હાંકલ કરાઈ હતી. વધુમાં ભારતીય જનતા પાર્ટીનો પ્રચાર કરવા કાર્યકર્તાને સમજણ આપવામાં આવી હતી. ધાનેરામાં આજે બળવંતજી રાવ પરિવાર દ્વારા ગંગા પૂજન અને ગંગા પ્રસાદ રાખવામાં આવ્યું હતું. ધાનેરા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ બળવંતજી છોગાજી રાવના માતા સ્વર્ગવાસ થયા હતા, જેથી સ્વર્ગસ્થાનના ફૂલ ગંગામાં અર્પણ કરી આજે ગંગા પૂજન અને ગંગા પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં રાજકીય આગેવાનો, નગરના આગેવાનો, વેપારીઓ સહિત ધાનેરા તાલુકામાંથી પુરુષ, મહિલા અને બાળકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને ગંગા પૂજન તેમજ ભોજન પ્રસાદ મેળવી હતી. ઉપસ્થિત મહેમાનોનું બળવંતજી દ્વારા શાલ અને માળા પહેરાવી સ્વાગત કરાયું હતું. બનાસકાંઠા જિલ્લાના રસણા ગામ નજીક આવેલી ખુશિયા એરંડા ઓઇલ મિલમાં આજે સાંજે જિલ્લા પુરવઠા અધિકારી અનસુયા જહાને ટીમે દરોડો પાડ્યો હતો. નિયત લાયસન્સ વિના વપરાતો જ્વનશીલ એવો 16 વન્ટ પ્રકારનો જથ્થો ઝડપી પ્લાન્ટને સીલ કરવામાં ચકચાર મચી છે, જેમાં ડીસા તાલુકાના રસણા નજીક ખુશિયા ઓઇલ ઇન્ડસ્ટ્રીઝમાં પુરવઠા વિભાગ દ્વારા બાતમીના આધારે દરોડો પાડવામાં આવ્યો હતો.
આ દરોડામાં હાથ ધરવામાં આવેલી તપાસ દરમિયાન એરંડા ઓઇલ મિલમાં વપરાતો સોલવન્ટના જે પ્રકારનો અને અત્યંત જ્વલનશીલ જથ્થો હેક્ઝિવ પ્રોસેસિંગ કામમાં વપરાય છે, જેનો નિયત પરવાનો ઓઇલ મિલના માલિક પાસે ન હોય પેટ્રોલિયમ પ્રોડક્ટના કાયદા મુજબ આ અપરાધ હોય. જિલ્લા પુરવઠા અધિકારી અનસુયા જહાએ નિયત પરવાના વગર જ્વલનશીલ હેક્ઝિવ પેટ્રોલિયમ પ્રોજેક્ટનો વપરાશ કરવા સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી અને સોલવન્ટ પ્રકારનો 5,85,646 રૂપિયાની કિંમતનો 18,498 લીટર પ્રવાહી જથ્થો સીલ કરી વધુ તપાસ હાથ ધરેલ છે. આમ પેટ્રોલિયમ પેદાશના નિયત કાયદાના ભંગ કરવા બદલ પુરવઠા વિભાગે આ ઓઇલ મિલ સીલ કરતા ખાદ્ય અને અખાદ્ય ઓઇલ ઉપરાંત કરતા વેપારીઓમાં પણ ફફડાટ વ્યાપેલ છે. હવે સમય છે ફરી એક વિરામનો અને વિરામ બાદ જોઈશું. પાલનપુરમાં નથી થમતો ગરબાનો થનગનાટ, શરદ પૂર્ણિમાની ઉજવણીમાં જોવા મળ્યો હતો અનેરો ઉલ્લાસ. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. હોટલ જોરબા આપના ડીસા શહેરમાં 24 કલાક દરેક પ્રકારનું જમવા માટેની ઉત્તમ સુવિધા ધરાવતું એકમાત્ર એસી રેસ્ટોરન્ટ હોટલ જોરબા. 108 વ્યક્તિઓનો સમાવેશ થાય એવું 24 કલાક ખુલ્લું રહેતું રેસ્ટોરન્ટ. નહિવત ભાડામાં એસી મેરેજ હોલ, મીટિંગ હોલ વેપારી મિત્રો અને કંપનીઓ માટે. એસી રૂમ માત્ર 999 રૂપિયામાં. ફ્રી હોમ ડિલિવરી તથા પાર્સલની સુવિધા, કેબની સુવિધા. હોટલ જોરબા. એડ્રેસ: જૂના આરટીઓ 4 રસ્તા, ધાનેરા હાઈવે, ડીસા. હોટલ જોરબા, પ્રસંગ તમારો, જવાબદારી અમારી. અશોક ઓટો, તેનો વિશ્વાસ મોટો. 4 બ્રિટન ટાયર સાથે ખરીદો અને સોનાનો સિક્કો ભેટ મેળવો. હાઈ સ્પીડ ગાડીઓ માટે, હાઈ સ્પીડ રોડ માટે, હાઈ સ્પીડ જિંદગી માટે બ્રિજસ્ટોન ટાયર. બ્રિજસ્ટોન ટાયર મોંઘું છે પણ બીજી બધી કંપનીઓ કરતા સસ્તું છે. ના ના, એમ કહો કે લાંબા ગાડે ફ્રીમાં પડશે. તમારા કિંમતી સમય માટે, તમારી કિંમતી ગાડીઓ માટે, તમારા કુટુંબની અમૂલ્ય જિંદગી માટે. બ્રિજસ્ટોન ટાયર, અશોક ઓટો ટાયર હોમ, રેડિયલ ટ્યુબલેસ ટાયરના સ્પેશિયાલિસ્ટ, અશોક સેનેટરી પાસે, રિયા હુન્ડાઈ સામે, દિલ્હી હાઈવે, પાલનપુર. ફોન નંબર 26747. શ્રી રામદેવ ટાયર્સ એન્ડ સેનેટરી વેર, વરમોરા, ઓએસએસ, જગુઆર, એસ્કો અને અનુપમ જેવી સ્ટાન્ડર્ડ કંપનીના ઓથો ડીલર. અમારે ત્યાં વોલ ટાઇલ્સ, ફ્લોર વિટ્રીફાઈડ ટાઇલ્સ, પાર્કિંગ વિટ્રીફાઈડ ટાઇલ્સ, વોલ પોસ્ટર ટાઇલ્સ, કિચન સ્ટીલ સિંક, ટેબલ ટોપ વોશ બેસિન, મેપલ બાઉલ વોશ બેસિન, વોલંગ ટોયલેટ ટબ, ઓરિસ્સા પાન ટબ, એંગ્લો ઇન્ડિયન ટબ, યુરોપિયન ટોયલેટ ટબ, સીપી ફિટિંગમાં નળ, બાથકોપ અને શાવર, ઘર માટે ગ્રેનાઇટ, માર્બલ, કોટાસ્ટોન, પથ્થરની ફ્રેમો મળશે. શ્રી રામદેવ ટાઇલ્સ એન્ડ સેનેટરી, એચપી પેટ્રોલ પંપની સામે, રેલવે સ્ટેશન રોડ, પાટણ 4 રસ્તા, ડીસા. રતન સ્વીટ માર્ટ, અ હાઉસ ઓફ ક્વોલિટી. રતન સ્વીટ માર્ટ, સ્વીટ્સ, નમકીન એન્ડ સ્નેક્સ. દુકાન નંબર 13, ખુશ્બુ શોપિંગ સેન્ટર, જૂની સિવિલ કોર્ટની બાજુમાં, મેઇન રોડ, ડીસા. મોબાઈલ નંબર 97143-20683. હવે બદલીએ ફેશન ની દિશા અને ચાલો સી માર્ટ દિશા. અમારી સ્પેશિયલ ઓફર ફક્ત રૂપિયા 999 માં 4 શર્ટ્સ અને 999 રૂપિયા માં 3 જીન્સ. જેન્ટ્સ, લેડીઝ તથા ચિલ્ડ્રન વેર માં અદભુત વેરાયટીઝ. વિઝિટ નાવ સી માર્ટ, ફુવારા સર્કલ ની બાજુમાં, બનાસ બેંક ની સામે, અપર ગ્રાઉન્ડ, સિટી શોપિંગ સેન્ટર, ડીસા.
મોબાઈલ 9913916965 અને 9724010356. વિરામ બાદ ફરી આપનું સ્વાગત છે વધુ સમાચારોમાં. પાલનપુર આયબુ હાઈવે પર આવેલ સર્જન પાર્ટી પ્લોટ ખાતે કલાલ પટેલ સમાજ યુવા સંગઠન દ્વારા શરદ પૂર્ણિમાના દિવસે ગરબા મહોત્સવ ઉજવણી કરવામાં આવી હતી. કલાલ પટેલ સમાજના આગેવાનો એમાં અંબાની આરતી સાથે આરાધના કર્યા બાદ સૌ સમાજના લોકોએ મોડી રાત સુધી રાસ ગરબાની રમઝટ માણી હતી. ત્યારબાદ તમામ સમાજના લોકોએ રાસ ગરબાની સાથે સાથે શરદ પૂર્ણિમા પ્રસંગે દૂધ પૌવાની લિજ્જતની મજા પણ માણી હતી. રાસ ગરબાના કાર્યક્રમમાં સમાજના યુવા સંગઠન પ્રમુખ હરેશભાઈ પટેલ, પ્રવીણભાઈ પટેલ, સમાજના પ્રમુખ સુરેશભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. સમાચારોના અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. બનાસકાંઠાની આરટીઓ કચેરીની ગંભીર બેદરકારી આવી સામે. જિલ્લાના 7000 વાહન ચાલકોને હજુ નથી મળી આરસી બુક. બનાસકાંઠા જિલ્લામાં ઓરી અછબડાના કેસોમાં ચિંતાજનક હદે વધારો. તબીબોએ આપી સાવચેતી દાખવાની સલાહ. ડીસાની ઓઇલ મિલમાં સોલવન્ટનો જથ્થો મળી આવતા પુરવઠા વિભાગની લાલ આંખ. મિલ કરાઈ સીલ. પાલનપુરમાં નથી થમતો ગરબાનો થનગનાટ. શરદ પૂર્ણિમાની ઉજવણીમાં જોવા મળ્યો હતો અનેરો ઉલ્લાસ. તો હતા ત્યાર સુધીના સમાચારો. વધુ નવા સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.